કેમ છે બાળ મિત્રો મજામાં ને ચાલો આજે આપણે અંગ્રેજી કલર્સ નેમ જોવાના છે શું જોવાનું છે અંગ્રેજી કલર્સ નેમ રિવિઝન આપણે શરૂ કરી દીધું છે તેમ આપણે અંગ્રેજીમાં ચેપ્ટર નંબર 10 કલર્સ દેખાય છે તમને ચેપ્ટર 10 કલર્સ નેમ આપણે જોવાના છે તેમ આપણે ફન ટાઈમ જે છે તેમાં કલરના નામ ચિત્રોમાં સૂચવેલા રંગોની દરેકનું નામ લખો શું કીધું છે દરેકનું નામ લખવાનું છે ચલો શું આપે છે નારંગી શું આપે છે નારંગી નારંગીમાં કેવો કલર હોય ઓરેન્જ તમે ઓરેન્જનો સ્પેલિંગ લખ્યું ઓ આર એ એન જી ઈ ઓરેન્જ છે અહીંયા અને સ્પેલિંગ દેખાય છે તો આપણે તેનું નામ લખવાનું છે ઓરેન્જ ઓરેન્જ એટલે કેવો થાય નારંગી કેવો કલર છે નારંગી તો અહીંયા જુઓ તમને આપે છે ઓરેન્જ નારંગી રંગ દેખાય છે તો લખો બધા ઓ આર એ એન જી ઈ ત્રણ ત્રણ શબ્દ યાદ રાખશો તો તમને સ્પેલિંગ યાદ રહી જશે ઓ આર એ એન જી ઈ ઓરેન્જ એટલે નારંગી હવે કેવો રંગ કરવાનો છે બધાએ નારંગી રંગ કરવાનો છે તમારે તમારી નોટમાં દોરવાનું છે અને પછી તેમાં રંગ કરવાનો છે પહેલા બધા નોટમાં ચિત્ર દોરી લેજો નારંગી રંગ તમારે એમાં નારંગીમાં કરવાનો છે ચલો નીચે શું આપ્યું છે એપલ શું આપ્યું છે એપલ એપલ કેવા રંગનું હોય લાલ રંગનું કેવા રંગનું હોય લાલ રંગનું તો આપણે રેડ નો સ્પેલિંગ લખીએ આર ઈ ડી આર ઈ ડી રેડ એટલે લાલ રેડ એટલે લાલ તો તમારે બધાએ નોટમાં એપલ દોરવાનું છે અને તેમાં લાલ રંગ પૂરવાનો છે જો અહીંયા લાલ રંગ દેખાય છે તમને અહીંયા લાલ રંગ તમારે આ એપલમાં પૂરવાનો છે તો તમારે બધાએ નોટમાં એપલ દોરીને લાલ રંગ પૂરવાનો છે આર ઈ ડી રેડ એટલે લાલ રેડ એટલે લાલ ચલો આગળ જુઓ અહીંયા શું છે સૂર્યમુખી શું આપે છે સૂર્યમુખી નીચે કેવો કલર લખ્યો છે યલો તમે કેવો કલર કરવાનો છે બધાએ પીળો રંગ કરવાનો છે આ સૂર્યમુખીમાં બધાએ પીળો રંગ કરવાનો છે ચલો યલો ના સ્પેલિંગ લખીએ બધા વાય ઈ ડબલ એ ઓ ડબલ યુ યલો એટલે પીળો યલો એટલે કેવો કલર થાય પીળો તો લખો બધા ચાલો વાય ઈ ડબલ એ ઓ ડબલ યુ Y E double A O W yellow એટલે પીળો ચલો બધા સ્પેલિંગ નોટમાં લખો yellow એટલે પીળો તો તમારે આ સૂર્યમુખીમાં પીળો રંગ કરવાનો છે જો અહીંયા દેખાય છે તમે ચોપડીમાં પીળો રંગ લખ્યું છે નીચે yellow yellow એટલે પીળો તો તમારે પીળો રંગ કરવાનો છે ચલો આગળ જોઈએ શું આપ્યું છે અહીંયા પાન પાનમાં કેવો રંગ હોય લીલો ગ્રીન પાનમાં કેવો રંગ હોય લીલો તો તમારે બધાએ ગ્રીન કલર આમાં પૂરવાનો છે ગ્રીન એટલે લીલો તમને સ્પેલિંગ આપે છે ગ્રીનનો જી આર ડબલ ઈ એન ગ્રીન એટલે લીલો ગ્રીન એટલે લીલો તો તમારે બધાને આ પાનમાં લીલો રંગ કરવાનો છે ચલો સ્પેલિંગ લખો જી આર ડબલ ઈ એન જી આર ડબલ ઈ એન સ્પેલિંગ કેમ યાદ રાખવાનું તમારે જી આર ડબલ ઈ એન ગ્રીન એટલે લીલો ગ્રીન એટલે લીલો તો તમારે આ પાનમાં બધાએ લીલો રંગ કરવાનો છે લખાઈ ગયું સ્પેલિંગ જી આર ડબલ ઈ એન ગ્રીન એટલે લીલો તો નીચે જોઈએ રીંગણ આપ્યું છે રીંગણ કેવા રંગનું હોય પર્પલ રંગનું કેવા રંગનું હોય પર્પલ રંગનું જો અહીંયા તમને દેખાય છે એ પર્પલ જાંબુડી રંગ દેખાય છે તમને જાંબુડી રંગ તો
તમારે અહીંયા જાંબુડી રંગનું પૂરવાનું છે અને ત્યાં લખસ કરી છે P U R P A E પર્પલ પર્પલ એટલે જાંબુડી પર્પલ એટલે કેવો રંગ થાય જાંબુડી P U R P A E કેમ યાદ રાખવાનું તમારે P U R P A E પર્પલ એટલે જાંબુડી પર્પલ એટલે કેવો રંગ થાય જાંબુડી ચલો ખાઈ ગઈએ પર્પલ નો રંગ જાંબુડી અને તમારા રંગમાં પર્પલ રંગ પૂરવાનો છે ચલો અહીંયા શું છે માટલું આપણે છે શું આપણે છે માટલું કેવા રંગનું હોય બ્રાઉન રંગનું કેવા રંગનું હોય બ્રાઉન બ્રાઉન એટલે કથ્થાઈ કેવો રંગ પૂરવાનો છે માં કથ્થાઈ કથ્થાઈ રંગ પણ નહીં કહેવાય જો અહીંયા તમને કલર આપે છે બ્રાઉન એટલે કથ્થાઈ તો માટલા કલર પૂરવાનો છે ચલો સ્પેલિંગ લખીએ બધાય B B R O W N brown એટલે કથ્થાઈ brown એટલે કેવો કલર થાય કથ્થાઈ B R O W N B R O W N brown એટલે કથ્થાઈ બ્રાઉન એટલે કેવો રંગ થશે કથ્થાઈ તો તમારા માટલામાં કથ્થાઈ રંગ પૂરવાનો છે તમે સ્કેલિંગ યાદ રાખી લેજો બી આર ઓ ડબલ્યુ એન બ્રાઉન એટલે કથ્થાઈ ચલો નીચે એક બોલ બાકી છે હવે અહીંયા બોલમાં બ્લુ રંગ છે કેવો રંગ બ્લુ કેવો રંગ પૂરવાનો છે બ્લુ રંગ કોને કહેવાય જો અહીંયા દેખાય છે તમને બ્લુ રંગ બ્લુ એટલે ભૂરો કેવો રંગ થાય ભૂરો ચલો સ્કેલિંગ લખો બધા B A U E B A U E blue એટલે ભૂરો કેવો રંગ થાય ભૂરો B A U E blue એટલે ભૂરો તમારે બધાને ભૂરો રંગ પૂરવાનો છે ચલો ફરીથી જોઈ લઈએ બધા O R A N G E O R A N G E ઓરેન્જ એટલે નારંગી R E D રેડ એટલે લાલ Y E ડબલ A O ડબલ U યલો એટલે પીળો ગ્રીન G R ડબલ E N ગ્રીન એટલે લીલો પર્પલ P U R P A E P U R P A E પર્પલ એટલે જાંબુડી નીચે કથ્થાઈ B R O W N brown એટલે કથ્થાઈ blue B L U E blue એટલે ભૂરો તો તમને અહીંયા રંગ આપ્યા છે આ રંગ તમારે નોટમાં દોરીને મારી સાથે એકવાર લખ્યા છે અને હોમવર્કમાં પણ તમારે એકવાર લખવાના છે આજનું હોમવર્ક લખી લો રંગના નામ એકવાર નોટમાં લખવા અને પાકા કરવા